નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જિયોગ્રાફીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ટાટ ટુ એન્ડ ટાટ વન રિલેટેડ ગુડ ન્યૂઝ, એટલે કે તમારા માટે ટાટ ટુ માટે અને ટાટ વન માટે જે સમાચાર મળી રહ્યા છે તેની વાત કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ ટાટ ટુનું, જેના માર્કશીટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો, ટાટ ટુની માર્કશીટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા મિત્રોએ મને ફોન કરીને અને ઘણા મિત્રોએ વોટ્સએપ મેસેજ કરીને પણ જાણ કરી છે કે ટાટ ટુની માર્કશીટ મળી રહી છે, અને તેમણે તેના ફોટા પણ મોકલ્યા છે. હું તમને પ્રૂફ પણ બતાવીશ કે ટાટ ટુની માર્કશીટ મળી રહી છે. મિત્રો, આપ જોઈ શકો છો ટાટ ટુની માર્કશીટ મળી ચૂકી છે તેવા મિત્રો છે. જે અહીંયા તમે જોઈ શકો છો કે માર્ચ ઓક્ટોમ્બર 2018ની અંદર જે એક્ઝામ લેવાની હતી તેની માર્કશીટ મળી ગઈ છે. એટલે મિત્રો, જેને માર્કશીટ મળી હોય તેઓ કોમેન્ટમાં પણ મેસેજ કરી શકે છે. આ ઉપરાંત જેમને હજુ માર્કશીટ મળી નથી તેવા પણ ઘણા બધા વિસ્તાર છે જેનો હજુ સુધી પહોંચી શકી નથી, તો ચિંતા ના કરતા મિત્રો, તમારી માર્કશીટ તમને મળી જશે. જો ના મળે તો પછી તમે ગાંધીનગર જઈને પણ લાવી શકો છો. આ મિત્ર છે પ્રાંતિજના છે, એમને માર્કશીટ મળી ગઈ છે, તો એમણે પણ ફોટો સેન્ડ કરેલો છે. હવે બીજા અગત્યના ન્યૂઝ જોશું મિત્રો, ટાટ વનના રિઝલ્ટ રિલેટેડ, એટલે કે ક્યારે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે. તો ટાટ વનના રિલેટેડ સમાચાર છે, પરંતુ અહીંયા ભૂલથી ટાટ ટુ લખાઈ ગયું છે. મે મહિનાની અંદર 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની જે પરીક્ષા લેવાની હતી, 1,20,000 ઉમેદવારે પરીક્ષા આપી હતી. પરિણામ ચેક થઈ ચૂક્યું છે, પરંતુ ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવી છે. માધ્યમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેનાર રાજ્ય પરીક્ષા બોર્ડ સંવિધાનિક મંજૂરી મળી નથી, એટલા માટે રિઝલ્ટમાં તમને નથી મળી રહ્યું. જેથી કરીને હવે એટલે કે કદાચ ઇલેક્શન પછી, એટલે કે 12 તારીખ પછી ગમે ત્યારે પણ જાહેર થઈ શકે છે. તો મિત્રો, આ 2 ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા આપણા માટે. મિત્રો, વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. આપણી ચેનલ છે ગુજરાત જિયોગ્રાફી, તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત.